આણંદમાં આવેલ તારાપુર તાલુકાના બુધેજ ગામના એક ઘરમાં ઓસરના પિલરની નીચેની જમીન આપોઆપ ગરમ થવા લાગી. એટલું જ નહીં, તેના પર પાણી ગરમ કરવા મૂકતા પાણી પણ ગરમ થઈ ગયું. આ ઘરના લોકોએ આડોશ પાડોશમાં આ અંગે જાણ કરતા સૌ કોઈ આ કુતૂહલ જોવા એકઠા થઈ ગયા. આખરે તેના વિશે જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવામાં આવી અને ભૂસ્તર શાસ્ત્રીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને મેડિકલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. સવારે અમારા ફળિયામાં બીમ છે, એની આગળથી નીકળ્યા તો ગરમ ગરમ જમીન લાગવા માંડી. પછી અમે બધાએ ચેક કર્યું તો જમીન વધારે ગરમ લાગવા માંડી. બધા ફળિયા ચેક કર્યું માણસોએ. પછી અમે પાણી ઉપર રેડતા હતા, એ પણ ગરમ થઈને બળી જતું હતું અને વરાળ નીકળતી હતી. ભૂસ્તર શાસ્ત્રીઓએ આ ઘટનાની તપાસ તો ચાલુ કરી દીધી છે, પરંતુ તેની પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તપાસ અધિકારીઓએ આ સ્થળની જમીનના નમૂના ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલી આપ્યા છે. જે ભૂસ્તરીય ચેન્જીસ જોઈએ તો એકાદ મીટરની અંદર ભૂસ્તરીય ચેન્જીસ ના થઈ શકે, પ્લસ અહીંયા પાણીના નોર્મલ ટેમ્પરેચર જોવા મળે, એ પછી હું ભૂસ્તરીય રીતે કહી શકું છું કે અહીંયા કોઈ ભૂસ્તરીય બદલાવ જોવા મળેલ નથી. પ્લસ અહીંયા ગાંધીનગર ISR માં કાલે ટેલિફોનિક ચર્ચા પ્રમાણે અહીંયા કોઈ ભૂસ્તરીય હિલચાલ કે ભૂકંપ કે એવું વસ્તુ કંઈ જાણવા મળેલ નથી. ડિઝાસ્ટર વિભાગમાંથી કલેક્ટર કચેરી દ્વારા હું અહીંયા આવેલો છું. એ સિવાય ભૂસ્તર શાસ્ત્રીની ટીમ અહીંયા છે, ફાયર બ્રિગેડ અહીંયા સ્ટેન્ડબાયમાં છે, એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાયમાં છે, પોલીસ વિભાગ સ્ટેન્ડબાયમાં છે. ગઈકાલે FSL પણ વિઝિટ કરેલા હતા. ગઈકાલ મોડી રાત સુધી અમે લોકોએ ગ્રાઉન્ડ વોટર પણ ચેક કર્યા છે અને ગ્રાઉન્ડ વોટર પણ જે જમીનમાંથી પાણી નીકળે છે એ ટેમ્પરેચર નોર્મલ લાગે છે. ભૂગર્ભમાં આવતા પરિવર્તનોને કારણે ભેદી ધડાકા થવા, અચાનક ક્યાંકથી પાણી નીકળી આવવું, લાવા જેવો પદાર્થ બહાર આવવો જેવી અનેક ઘટનાઓ અનેકવાર બનતી હોય છે. બુધેજ ગામમાં ઘટેલી આ ઘટના પણ પ્રથમ દ્રષ્ટિએ આવા જ કોઈ કારણોસર બની હોય તેમ લાગે છે. FSLના રિપોર્ટ બાદ જ તેની પાછળનું સાચું કારણ જાણી શકાશે. ભાવેશ પટેલ, VTV આણંદ.